વલસાડ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો વેતન વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા. સિવિલ હોસ્પિટલના 100થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર. આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી માટે મંજૂરી આપવાના નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યના તમામ ઇન્ટર્ન ડોક્ટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માટેની માંગણી સાથે આજથી કોરોના સહિતની તમામ સેવાઓની આગળ રહી હડતાલ પર ઉતરી ગયા છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ડોક્ટરોએ ભેગા થઈ પ્લે કાર્ડ સહિતની સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કોરોનાના સમયગાળામાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન ગુજરાત સરકાર ડોક્ટરોને આપી રહી છે, એવા ઇન્ટર્ન ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે. રાજ્યના સરકારી ઇન્ટર્ન ડોક્ટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે અને તેમાં 300 જેટલા ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે. સિનિયર ડોક્ટરો સાથે તેઓ સતત ખડી પગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમને રૂપિયા 12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે, જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડોક્ટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી તેમની 3 માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર રહેશે. વલસાડ સિવિલ હોસ્પિટલ આશરે 100થી વધુ ડોક્ટરો આજે હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ કરવામાં આવશે, એવું ડોક્ટર જણાવી રહ્યા છે. એવું મિસ્ત્રી ZSTV વલસાડ દલવાની. અહીંયા છે ને ઇન્ટર્નશીપ કરું છું, 1 વર્ષ થઈ ગયું. કોવિડ પ્લસ નોન કોવિડ ડ્યુટી બેઓ ચાલુ છે. જ્યાંથી કોવિડ ચાલુ થયું છે અમે અહીંયા અમારી ડ્યુટી પર છે. મતલબ એવું કંઈ બહાનો નથી કાઢ્યું, કોઈ બી ઇન્ટર્ને અહીંયા કોઈ બહાનો નહીં કાઢ્યો કે અમે કોવિડ નહીં કરશું કે નહીં કરશું. તો અમે બી સરકાર તરફથી અમારા તરફ કંઈ કે અમારો સપોર્ટમાં કંઈક આવે એવું ઈચ્છીએ છીએ. કારણ કે બીજા રાજ્યોમાં પગલાં લેવામાં આવેલા છે કે સ્ટાઇફન થોડું વધારી કે ઇન્સેન્ટિવ આપીને એવું કંઈ કરેલું છે, બટ અમારા ત્યાં કંઈ બી નથી કરેલું. તો અમે બી ઈચ્છીએ છીએ કે અમારો પગાર વધે સ્ટાઇફન તરીકે, નહીં તો એઝ અ ઇન્સેન્ટિવ આવે, કંઈક અમારા તરફ આવે. એવું થશે તો અમારું જુસ્સો બી વધશે કામ કરવાનું, અમને ઈચ્છા બી થશે કે વધારે કામ કરીએ, સરખી રીતે કામ કરીએ. બિકોઝ આટલા પગારમાં અમે મતલબ બહુ કામ કરીએ છીએ, 12 કલાકની બી ડ્યુટી આવે છે, ક્યારેક ક્યારેક 24 કલાક બી થઈ જાય છે. તો એમાં બી અમે ના નહીં પાડતા, બિકોઝ એ અમારી ફરજ છે અને અમે કરવા રેડી છીએ. બટ અમે એ જ સામેથી સપોર્ટ માંગવા ઈચ્છીએ છીએ કે સરકાર અમને થોડું સપોર્ટ કરે, થોડું અમને સમજીને બી આપે. અમે આ લેટર મોકલાવેલું હતું અમારી ડિમાન્ડ તરીકે કે અમને આટલું સ્ટાઇફંડ વધારી આપો કે અમને સપોર્ટ કરો 1 અઠવાડિયા પહેલાં, બટ અમારે કોઈ એવું મતલબ ફેવરેબલ મતલબ એ સ્ટેટમેન્ટ કે ઓફિશિયલ લેટર આવેલું નથી. એટલે અમે 14 તારીખે એવું નક્કી કરેલું હતું કે સ્ટ્રાઇક કરશું અગર કોઈ બી સ્ટેટમેન્ટ નહીં આવશે તો. અને જ્યાં સુધી એ કંઈ સ્ટેટમેન્ટ કે ઓફિશિયલ લેટર નહીં આવશે અમારા ફેવરમાં, ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર અહીંયા જ બેસી રહીશું. કેટલા ડોક્ટર અહીંયા? 110 થી 120 ડોક્ટર અહીંયા જોડાવેલા છે અને ઓલ ઓવર ગુજરાતના ડોક્ટર બી આમાં સ્ટ્રાઇકમાં જોડાવેલા છે.